फ्रेंड्स, तमारुं स्वागत छे मारा किचनमां। आजे आपणे बनावीशुं पापड़ कॉर्न चाट। तो अत्यारे रेस्टोरंट बंद छे अने तमने जो मसाला पापड़ घरे खावानुं मन थतुं होय तो आ तमे पापड़नी एकदम चटपटी चाट एकवार जरूरथी बनावजो। तमने मसाला पापड़ करता पण टेस्टी लागशे। तो एना माटे मैं अहीं त्रण अड़दना पापड़ लीधा छे। तो मोटा होय एवा लेवाना, नाना होय तो पण चाले। तो नाना कॉर्न बनशे अने आ रीते मोटा लेशो तो मोटा कॉर्न बनशे। अने आपणे एने वच्चेथी आ रीते बे एक सरखा भाग थाय ए रीते कापीशुं। तो आ रीते छूटा पाड़ी દઈશું। એ જ રીતે નીચેના પાપડને પણ આ રીતે અલગ કરી લઈશું। તો આ રેસિપીથી તમે 3-4 લોકો માટે આ પાપડ કોર્ન ચાટ બનાવી શકો છો। તો સ્ટાર્ટર હોય કે તમને હલકી ભૂખ લાગી હોય ત્યારે આ ઝટપટ બની જાય છે। તો આપણે પાપડના ભાગ કરી આ રીતે રોટલીનો જે તવો હોય એ મેં લીધો છે એને આપણે પહેલાં હલકો ગરમ કરી લઈશું અને ગેસની આંચ મીડિયમ ટુ સ્લો સાઈડ રાખી આ રીતે દબાવી દબાવી શેકીશું। આ રીતે શેકાઈ જાય એટલે આપણે એને ફોલ્ડ કરીશું। તો આ રીતે હું કપડું કે કિચન પેપર મૂકવાનો અને આ રીતે ફોલ્ડ કરવાનું। આ રીતે તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી અને એકદમ ઝટપટ તમારે આ ફેરવવાનું અને પછી કોર્નમાં આપણે લઈ લઈશું અને એને દબાવીશું। થોડી વાર માટે આ રીતે હોલ્ડ કરવાનો એટલે એકદમ સારો એવો શેપ આવી જશે। એ જ રીતે હું તમને બીજો બતાવી દઈશ। તો પાપડ શેકતી વખતે કાપેલી સાઈડ ઉપર સાઈડ રાખીશું એટલે ફોલ્ડ કરીએ એટલે એકદમ સારી રીતે કોર્ન બને ને તવા પર જ તમારે કોર્ન વાળી લેવાનો અને એવું લાગે તો રૂમાલ કે જાડું કપડું લેવાનું એટલે તમને ગરમ નહીં લાગે। તો આ રીતે ફોલ્ડ કરીશું। તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી કોર્ન બની જશે। આ રીતે જ ફોલ્ડ કરતું જવાનું અને મેં ચીપિયાના મદદથી કર્યું છે, તમે બે કપડાના મદદથી પણ કરી શકો છો। તો એ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ અને એકદમ સારી રીતે શેકાઈને આપણો આ કોર્ન બની ગયો છે। તમે આ કોર્ન એડવાન્સમાં બનાવીને પણ રેડી કરી શકો છો। હવે આપણે એક બાઉલમાં સામગ્રીઓ ચાટ માટેની મિક્સ કરી લઈશું। તો એક ડુંગળી મીડિયમ ઝીણી કાપેલી, એક ટમેટું મીડિયમ ઝીણું કાપેલું, 3-4 ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા, 1/4 કપથી અડધો કપ સુધી બાફેલી મકાઈના દાણા, 1/4 કપ ઝીણું કાપેલું પનીર, પનીર ન હોય તો સ્કીપ કરી શકો છો, એના જગ્યાએ કાકડી કે કેપ્સિકમ પણ વાપરી શકો છો, પણ પનીરમાં પ્રોટીન હોય તો આ હેલ્ધી પણ છે, મીઠું આપણે સ્વાદ પ્રમાણે, અને 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી દઈશું, 1 લીલું મરચું ઝીણું કાપેલું એ ઓપ્શનલ છે, એના જગ્યાએ થોડો અમથો રેડ ચીલી પાવડર નાખવાનો, મિક્સ કરી દઈશું, અને લાસ્ટમાં 1/2 લીંબુનો રસ નીચોવી દઈશું તો એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે। તમે વધારે પણ લીંબુ નીચોવી શકો છો। સર્વ કરતી વખતે લીંબુના ટુકડા આપવાના એટલે જેમ જેમ જેને જરૂર હોય જેટલી ખટાશ હોય એ રીતે એ લોકો ખાઈ શકે। તો આ રીતે એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું છે। તો હવે કોર્ન પણ તૈયાર છે અને આપણા મસાલો સ્ટફિંગ માટેનો ચાટનો તૈયાર છે। તો આ રીતે આપણે કોર્નમાં ભરીશું 3 ટેબલ સ્પૂન જેટલું, અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આ ભરાઈ ગયું છે। ઉપરથી થોડું લાલ મરચું પાવડર છાંટી દઈશું। તો આ રીતે ગ્લાસમાં કે કોઈ બાઉલમાં તમારે એને ગોઠવી દેવાના અને સર્વ કરવાના, તરત જ સર્વ કરવાના, કારણ કે પાપડના લીધે થઈને સોફ્ટ થઈ જાય છે। ઉપરથી થોડું લાલ મરચું પાવડર, તમે શેકેલા જીરાનો પાવડર પણ નાખી શકો છો, અને બારીક ઝીણી સેવ જે આવે એ નાખવાની, એ ઓપ્શનલ છે, એના જગ્યાએ તમે ચીઝ પણ નાખી શકો છો। તો તમે જોઈ શકો છો આપણા બધા જ કોર્ન તૈયાર છે। ઉપરથી થોડું લીંબુ છાંટીશું અને આપણે 2-3 ટીપા જેટલું લીંબુ મેં નાખી દીધા છે અને એને તરત જ સર્વ કરીશું। તો આ સ્ટાર્ટર તરીકે કે કાંઈ તમને ચટપટું ટેસ્ટી ખાવું હોય ત્યારે એકદમ હેલ્ધી